चार आठ बार ने तने पंदर पंदर से हवे पच्ची क्यारे थाशे मारे वाट जोईने बेठवानी त्यां सुधी हुं आ तोड़ी नहीं शकुं અને એ પેલા તોડીશ તો મને તોડી નાખશે મારા બાપા. એટલે મોટું થાને મોટું લે મસ્કો આયા છે. એટલે હાલે હું તને દેરિયા વાત જોઈને બેઠો હતો. કોણ છો તમે? જાઓ જાઓ કામ કરવા જાઓ, ખોડ કાઢવા જાઓ મને. એટલે એ હું છું તને. હું તમને નથી ઓળખતો પણ જાઓ જાઓ તમે. એટલે હા જવા દે. અને આ મસ્કા આટલા બધા ઝડા કોઈ નાખ્યા? એ ગોજભાઈ હું આ વાડામાં પેક છું, પૂરી દીધો મને મારા બાપાએ. હો મને લાગ્યું એવું બહારથી આમ બધા ઝડ આડા નાખી દીધેલા હતા, હું તો પછી ફેદાન મેદાન કરીને ગીડી ગયો અંદર. તો હું પણ ઓ તરબૂસ લાય લાય તોડ તોડ. એ ગોજભાઈ તમે તરબૂસને ન અડતા હો? કેમ એને અડશો એટલે તમે મને આઈડિયા એમ કેના છે? આ તરબૂસને મારા જીવ જેમ હાસવાનું છે મારે. એટલે આ હાસવાનો કવડું મોટું થઈ ગયું એમ જોતો ખરી ખાય જાવી. ન્યા કોણ ખબર પડવાની? એ ગોજભાઈ આને તમે તોડશો ને તો મને મારા બાપા તોડી નાખશે. કેમ આપા મને કીધેલું છે આ બધું હાસવાનું મને મોકલ્યો આ વાડો આખો. રે એક તરબૂચ હું કેટલા તરબૂચ છે એકાદું તોડી લે ને હું ફેર પડે? પણ મારા બાપા ગણીને ગયા એમ કહું. હું તો તુઈ તે હાલો બહાર તો જાવી. મારે નથી આવું, મને વાડાની બહાર નીકળવાની ના પડી મારા બાપાએ. એમ ની તને પત્રીન બાપા મળ્યા તા? હવે ઈ તો હાજે મારા ઘરે આવ્યા તા. હવે તારા ઘરે હું મારા ઘરે આવ્યા તા કે પત્રીને હું છું? મેં કીધું મને હું ખબર પત્રીને હું છું હોય. ઈ કે એનું ફિકર ફાટી ગયું. હવે શેનું ફિકર? ઈ કે બોલી ન થકતો આમ ને તેમ ને. હવે એમ થો હવે. હા ગોજભાઈ ઈ ને મારા બાપા બે કઈક વાત કરતા હતા હવારે છે ને મારા બાપા મને ઢોહડીના વાડામાં મૂકી ગયા અને બહારથી તાળું મારી દીધું. હે તો કાંઈ વાંધો નહીં જમતાર. હવે આપણે તો ગામમાં જ આવી હાલ. મારા બાપા ભાઈ જાય ને તો મારી મારીને પાડી દેશે મને. મારે નથી આવું કાંઈ, હું જો વાડાને ધ્યાન રાખીશ. એટલે આપણે છે ને પાછા ઝડા બધા આડા નાખતા હતા. હં તાર બાપા આવે ને પેલા આપણે બે પાછા આવી જાવ છું. હા તો હાલો. હા હાલ હાલ. હવે એમાં હું મૂકાઈ ગયો હાલ. એ ગગાજી હા તમને થોપતા હાથમાં નથી આવડતા. ખોટું ન બોલજો. ના ના મેળા જવું ને એટલે લુગડા નવા લેવા કે નહીં એટલે કહો પૈસા આપવા. મેળે નથી જવું, અહીંયા રાયતું ખાઈ પડ્યો રહેજે. હવે ગગા શેઠ રાયતું ખાઈ હું અહીંયા પડ્યો રે. અમારે નહીં કઈ ફરવા જવાનું હોય? ક્યાં જાય તું ફરવા? હું જો અહીંયા હા તમને મેળે જાય પછી છે ને દરિયા પાછો ભાદરવી મેળે જાય. બે જગ્યાએ જવાનું છે, બીજે મારે ક્યાંય જવું નથી. કે ક્યાંય ન જવું. તો ગગા શેઠ તમારે ત્યાં કામ કરું છું, ઈના પૈસા માંગુ, કા બીજા પૈસા નથી માંગતો. હું કાક નવો ધંધો વિચારી હા તમારે તમને મેળામાં દુકાન કરી હોય તો. ફાટલા લુગડા પહેરી કોથળો પાથરી બે જવાનું, હું પછી નાખી ખોંડી નોટ તો કોક આવશે ને તો 200 ની નાખી દે. હું કરવા બેઠું તમે કે મેળામાં ધંધો કરવી, મેળામાં ધંધો કરવી એમ કરવા. હા તો પૈસા આપવા માટે મારા લુગડા લેવા જવા. બપોર પછી આપણે બે જેવી કપડા લેવા, મારે લાવવાના છે. હે હા તો ગગા છે સા મીઠી બનાવી નાખું કડે. હા હા બનાવી નાખ. હા 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 કપડા લેવા જવાનું કીધું કેવો છા બનાવી નાખું ગગા છે. ગોજુભાઈ આખા ગામમાં પતરી ને ગોજો ક્યાંય ભેગો ન થયો તો હું તરબૂચ હાસેવા જાઉં માર. હવે તારા તરબૂચ ને ભાઈ મુઈક ને ઘડીક પડતું, પેલા પતરી ને ગોચ ને પૂછવું પડશે ને એના બાપા કાક ગોગો વાળીને વહી આવી ગયા. મારો છોકરાને ફિકર ફાટી ગયું ફાટી ગયું. હું પકાક મળે પત્રી તો ખબર પડે ને હું છું એમ. તો હું પણ. અરે તો હું પણ તું ઘડીક બેઠ પછી તરબૂચ હાથવા જા. પત્રી ક્યાં તો તું? હું છું. આ તો એ બોલે એમ. ક્યાં હવે તારા બાપા આવ્યા તા મારા ઘરે કે મારા છોકરા ને ફિકર ફાટી ગયું આ તો બોલે છે એ. આપણે કેદી મૂકી ગયા બે દિવસ પેલા મૂકીને વહી જાય એમ કે છે. તારો અવાજ બરોબર તારો અવાજ જો કેમ ઈ કે
સમજી ગયો, સમજી ગયો. તારા બાપા એ તને માર્યો. તો કોને માર્યો? ગગા શેઠ નાના નાનો ઈશારો કરે. ગગા શેઠ, ગગા શેઠ માર્યા. ઈ કોણ? ઓ રે ગોકુળિયો. તારે એકલા ગોકુળિયાર બાંધવા તો જવાય, એની યારે હું લેવા માથા કૂટ ગીરી તે. એલા હડબમ જેવા, મારે તમને કેમ સમજાવવા કે તમે જ મૂકીને રહી ગયા હતા એટલે તું મૂંગો થયો. હે? આ હું બોલે કઈ સમજાતું જ નથી. ટૂંકમાં તને ગોકુળિયાએ માર્યો ને, કઈ વાંધો નહીં, એનો બદલો હું મસ્કો બે લેવું. એના ઘરે જઈને એને ટોચી નાખવી. તારો ખાલી અવાજ ગયો ને, એના બે ટાંટિયા નોખા. પણ માર્યો ક્યાં તને? હું આખી વાત સમજી ગયો. આપણે બે દી પેલા અમે ગયા હતા કે નહીં ગગા શેઠ ની વાડીએ? આનો ઈ તારો તાઇડ્યો હતો હડબમ કે ઓલો ઘા મારવા જાવી એમ. ત્યારે આપણે ભાગ્યા નતા, આપણે જ મૂકીને વૈયા ગયા હતા આને. કઈ વાંધો નહીં, હાલ આજ બદલો લેવી એનો. એટલે આ વખતે નહીં મૂકીને જાવી, આ વખતે હારે રહેવું. હાલ આના કાગળ હું છે લે. કિલો મોરસ, કિલો મરસુ, આ બધું હું છે ભત્રી. ઓય રે, આ તો બિચારો દુકાન જઈને હું કે ઓ ઈ આ ઈ ઓ ઈ દોડો સમજવાનો ઓલો દુકાન વાળો. એટલે ઘરેથી ચિઠ્ઠી લખી દીધી, આ વસ્તુ લાવજે. વસ્તુ પછી આવશે, પેલા ગગાશેઠ નું ઘર આવશે. હાલો આ વખતે મસ્કો પેલો જાહે બાંધવા. હાલ આને મોર કરીશું આપણે, પછી તું જાજે. હા હાલ. એલા નો કઈ થાય, હું છું ને. હાલ હાલે 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 હાલ. એ ગગાશેઠ હાલો ને, હવે લુગડા લેવા જવા છે હાલો ને. હજી તો બધું કામ કરે છે એમ પણ હાલો ને. હટ હવે, એ કપડા લેવા જવાનું હોય ને તરત તમને કઈ કામ હુજે. હાલો જલ્દી. મારે રવિવારી માં જ વીણી નથી લેવાના, કઈ મારે દુકાન માં જ લેવાના છે. દવાખાને તમારે લઈ જવો પડશે, પૈસા દેવા પડશે અને તમારે મારે ખાવા પડશે. જેના પૈસા દેવા પડશે એના દવાખાને લઈ જવો પડશે. અને હું થયું ઉભા રે હમણાં ખબર પછી. બોલ પત્રી બોલ. માર્યો નતો એક ઢીંકો, એમાં અવાજ વયો ગયો એમ. કોઈ દી મરાય કોઈ છોકરા ને? અવાજ વહી ગયો. અવાજ વહી ગયો. બોલ તો ઉભા રહ્યો ખાલી બેઠો શાંતિ થી. તમે વાત કરવી છે ને રી વચ માં કઈ બોલતા? બોલ. તો અહીંયા કામ કરવા મારવા આવ્યો તો અમને? હે એ મારી આ વાત કરો, અમે અમાર ખેતર પાસે ને હું મસ્કા ઓલું હું કહેવાય ઢોર
ઈ તગડવા આવ્યા હતા, અમે તો રોઝડા ને પાણકા મારતા હતા, તે અડી જાય છે તમને. હા તો સીધા અમારા મેળા બાજુ કેમ પાણકા ના ઘા આવતા હતા? તમે બેસીને સંધન મને મૂંગી ના બેઠો. કા કરીશ કે દે હવે? પત્રી જોતું. અરે ગોકુળભાઈ ગમે ઈ કરો, હાલો શું કરવાનું બોલો. હાલતી નો થામ ભલે માર્યું પણ બોલતા તો થઈ ગયો ને.